નમસ્કાર મિત્રો આજના આપણા આ વિડીયોની અંદર આપણે ગુજરાતી સાહિત્યના કવિયાત્રી ગણાતા એવા મીરાબાઈનું જીવન અને તેમના સાહિત્ય સર્જન વિશેની જાણકારી મેળવીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મીરાબાઈ જેમનો જન્મ ઈસવીસન ચૌદસો ને નવ્વાણુંમાં થયો હોવાનું માનાય છે જેમનું જન્મસ્થળ રાજસ્થાનના મીડતા ખાતે આવેલું છે જેમના ઉપનામોની અંદર જન્મ જન્મની દાસી અને પ્રેમ દિવાની છે તેમના લગ્ન રાજા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયા હતા અને ગુજરાતી સાહિત્યની અંદર મીરાબાઈના પદો વખણાય છે મીરાબાઈના જીવન વિશેનું કેટલીક માહિતી મેળવવી તો મીરાબાઈ મેડતાના રાઠોડ રાવ દુદાજીના પૌત્રી હતા મીરાના લગ્ન સિસોદિયા વંશના રાજા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયા હતા મીરા રાણા પ્રતાપના કાકી થાય દ્વારકામાં મીરા કૃષ્ણની મૂર્તિમાં લીન થયા હોવાનું મનાય છે બકર ઠાકોરે મીરાના પદો માટે ત્રીજા નેત્રની પ્રસાદી કહી છે મીરાબાઈની કેટલીક જાણીતી કૃતિઓ જોઈએ તો રામ રમકડું જડયું રે પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે હારે કોઈ માધવ લો લેને તારી લાકડી વૃંદાવનકી કૂચ ગલી મેં નરસિંહકા માયરા જે કથાત્મક ચરિત્ર રચના છે જ્યારે સત્ય સત્યભામાનું ઋષણુ જે કથાત્મક રચના છે આ ઉપરાંત મીરાબાઈએ ચાર ગ્રંથોની પણ રચના કરેલી જોવા મળે છે જેની અંદર બરોસકા માયરા ગીત ગોવિંદ ટીકા રાગ ગોવિંદ રાગ અને સુરઠ કે પદનો સમાવેશ થાય છે મીરાબાઈની કેટલીક જાણીતી પંક્તિઓ પણ છે જેની અંદર હારે કોઈ માધવ લો મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મેરે તો ગિરધાર ગોપાલ દૂસરાના કોઈ વાગે છે રે વાગે છે વૃદાવન મોરલી વાગે છે જૂનું તો થયું દેવળ જૂનું તો થયું રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ પ્રેમની પ્રેમની રે પ્રેમની મને લાગી કટારી પ્રેમની અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા નંદલાલ નહીરે આવું ને તારે ગેરકામ છે પ્યારા ગોવિંદ ગુણગાસુ મીરાબાઈના જીવનના છેલ્લા સમયગાળામાં તેઓ વૃંદાવન મથુરામાં ઈસવીસન પંદરસો ને સાડત્રીસના આસપાસના સમયગાળામાં રહ્યા હતા જ્યારે તેમના જીવનના છેલ્લા ક્ષણો તેઓ દ્વારકા આવીને વસ્યા હોવાનું મનાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલના આઈકોનને પ્રેસ કરી લેજો જેથી અમારા નવા આવનારા એજ્યુકેશન રિલેટેડ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ત્યાં સુધી અમને રજા આપજો નમસ્કાર